ફર્સ્ટ ઓફ ઓલ અ વેરી હેપી રથયાત્રા ટુ એવરી વન. આજે છે 1 જુલાઈ અને વાગ્યા છે 8:30. 10 વાગ્યાની ટ્રેન છે આપણી અમદાવાદ ટુ વેરાવળ. સોમનાથ એક્સપ્રેસ નામ છે ટ્રેનનું. જઈએ હવે આપણે કાલુપુર સ્ટેશન, આગળની જર્ની કન્ટિન્યુ કરીએ. બૂટ શું પહેર્યું? કંટાળો આવે. સેન્ડલ પરફેક્ટ છે, ભીના થઈ ગયા ચોમાસામાં. લેટ્સ ગો. હવે રિક્ષા બોલાવીએ, BRTSમાં વેટ નહીં પડે જવાનું. ફરી ફરી જોઈ આવી ગયા છે કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદ. ફૂલ ટ્રાફિક છે ભાઈ. આજે શનિ રવિ આવે છે, કાલે એટલે વીકેન્ડ. આજે રથયાત્રા છે, શુક્રવાર 1 જુલાઈ 2022. પ્લેટફોર્મ નંબર ચેક કરી દે આપણે, કયું છે? સોમનાથ એક્સપ્રેસ. થ્રી ટાયર એસી ટ્રેન છે આપણી અને ટિકિટની પ્રાઇસ છે 800 રૂપિયા પર પર્સન ઇન્કલુડિંગ ટેક્સ, GST. વેરાવળ અમદાવાદ જમ્મુ તાવી જોધપુર. નીચે આરામ કર્યો, નીચે ઉતર્યા, મતલબ સામાન ઉપર લોડ થઈ ગયા છે. B2 કોચ અમદાવાદ જંકશન કર્ણાવતી મહાનગર. વેરી ગુડ મોર્નિંગ ટુ એવરી વન. બાર વરસાદ પડી ગયો છે અને શું એટમોસ્ફિયર છે, વેધર એક નંબર. અને ટ્રેન ઓલરેડી 1 કલાક લેટ ચાલી રહી છે વરસાદના કારણે. આવી ગયા છે વેરાવળ અને વરસાદ ફૂલ ચાલુ છે. અહીંયાથી સોમનાથ લગભગ 8 કિલોમીટર દૂર છે, તો એના માટે કંઈક ટ્રાન્સપોર્ટેશનનું જોવું પડશે. હવે આવી ગઈ છે આપણે રિક્ષા વેરાવળથી સોમનાથ. ફાઇનલી આવી ગયા છે આપણે સોમનાથ મંદિર. પાછળ છે સોમનાથ મંદિર, હર હર મહાદેવ. મોર્નિંગ વ્યૂ સોમનાથ મંદિર. સવારના 7:30 થયા છે અને આ છે સોમનાથ મંદિરની બિલકુલ બાજુની હોટલ, સી ફેસિંગ રૂમ છે આપણો. અને આ હોટલ સોમનાથ ટ્રસ્ટની જ છે, શ્રી સોમનાથ ટ્રસ્ટ લખ્યું છે. અને સાગર દર્શન નામ છે હોટલનું. અને આ બાજુ દરિયો છે એ બાજુ. અને આ મંદિર તો રૂમમાંથી 2 વ્યૂ આવે, એક તો મંદિર બી દેખાય અને એક બાજુ દરિયો બી દેખાય. તો આનાથી સારી લોકેશન તો આઈ ગેસ આખા સોમનાથમાં ક્યાંય જ નહીં હોય. તો આ બેસ્ટ છે સાગર દર્શન. જ્યારે બી આવો તો આ જ બુક કરાવો અને સામે દરિયો. વોટ અ વ્યૂ મેન, વોટ અ વ્યૂ. કેવું લાગી રહ્યું છે ઋષિ, વ્યૂ કેવો છે? એક નંબર લોકેશન છે યાર, સુપર. હર હર મહાદેવ. વા, ચેક ઇન આપણું 11 વાગ્યાનું છે. એ રહી સાગર દર્શન આવી રહી છે. આ બધી ગેલેરી જ આવી રહી છે, સી ફેસિંગ. વાહ. અને નીચે છે સોમનાથ વોકવે. આ છે સોમનાથ વોકવે. તમે અહીંયા એને સાયકલિંગ બી કરી શકો છો. અલગ જ એટમોસ્ફિયર છે અમદાવાદથી અહીંયા આવ્યા પછી. તો
મજા પડી જાય છે. હા, વેરાવળથી સોમનાથ 6-8 કિલોમીટર થાય છે અને અમે 200 રૂપિયા આપ્યા છે ટેક્સી રિક્ષાના, છેક અહીંયા સાગર દર્શન તમને છોડી જશે. અને અહીંયા આવો તો આજ બુક કરાવજો, ઓનલાઈન બધું બુક થઈ જશે. This is our room. What a view. Sea facing room. ગજબ વ્યૂ છે ભાઈ, ગજબ. વાવ, શું વ્યૂ છે યાર. બ્યુટિફુલ ઇન્ડિયન ઓશિયન એન્ડ સામે સોમનાથ ટેમ્પલ. અને આ છે સાગર દર્શન હોટલ એન્ટ્રન્સ, સામે દરિયો. ગજબ યાર, ગજબ. સોમનાથ આવ્યો તો અહીંયા જ રોકાવું પડે, આના જેવો વ્યૂ ક્યાંય મળશે નહીં. સામે ગાર્ડન છે બેસવા માટે, નીચે સોમનાથ વોકવે છે અને આખી પ્રોપર્ટી જઈ રહી છે. બાજુમાં રેસ્ટોરન્ટ બી છે. શું વ્યૂ આવે છે યાર, સ્પીચલેસ એન્ડ પ્રાઇસલેસ. કેવો લાગ્યો વ્યૂ? ના, આખી મોટી ગેલેરી છે, મજા આવે બેસવાની અહીંયા. તો હવે વાત કરીએ હોટલના રેન્ટની. તો રેન્ટ છે આનું 2500 રૂપિયા આસપાસ. 3000 રૂપિયા ડિપોઝિટ તમારી જોડે જમા કરાવે છે જ્યારે તમે ઓનલાઈન બુક કરાવો ત્યારે. અને બિલ તમારું ફાઇનલ બનશે 2500-2600 આસપાસ વિથ GST એન્ડ ઓલ. તો આ રૂમનું એક દિવસનું ભાડું તમે ગણીને ચાલો 2500-3000ની વચ્ચે આ વ્યૂ માટે, તો વર્થ છે, બરાબર છે. રૂમ બી એક નંબર છે, તો ચાલે. ના વધારે મોંઘું, ના વધારે સસ્તું. પબ્લિક બી સારી અહીંયા આવે છે. 8-10 વાગ્યા સુધી બ્રેકફાસ્ટ ચાલુ હોય છે, પછી બંધ થઈ જાય છે. મસાલા ઢોસા બ્રેકફાસ્ટ ડન. હવે જઈએ આપણે દરિયા કિનારે. ફૂડ એવરેજ હતું, મસાલા ઢોસા સારો હતો, પણ પનીર પરાઠા એકદમ બોગસ હતો. સાવ એટલે સાવ બોગસ. પરાઠા અંદર ખીચું નાખ્યું ને ચોખાનો લોટને એવું લાગતું હતું. થોડો રેનફોલ ચાલુ છે અત્યારે અને અહીંયા ડ્રોન ઉડાવવું થોડું મુશ્કેલ છે, કારણ કે અહીંયા ઝેડ પ્લસ સિક્યોરિટી છે મંદિરની. અને આજે પેપરમાં જ આવી છે કે મેં અરેસ્ટ કર્યો હોય ડ્રોન ઉડાવતી વખતે, 2 દિવસ પહેલાંની જ વાત છે એરિયા. એટલે અહીંયા રિસ્ક લેવા એવું છે નહીં ઉડાવવાનું. કાં તો ઉડાવો તો પહેલાં પ્રોપર પરમિશન લેવી પડશે. અહીંયા તો મુશ્કેલ છે, અહીંયા મને નહીં લાગતું કે આપણે ઉડાવી શકીશું. અત્યારે કાલે પેપરમાં આપણું નામ આવશે કે અરેસ્ટ થઈ ગયા અમદાવાદના 2 છોકરા ડ્રોન ઉડાવતા. વરસાદ તો ચાલુ જ છે બહાર, એટલે રેનકોટ પહેરીને જઈએ આપણે એક્સપ્લોર કરવા માટે સોમનાથને. અહીંયા સાયકલ મળતી હોય છે રેન્ટ પર, 10 રૂપિયા કે 15 રૂપિયા કલાકનું ભાડું હોય છે. તો સાયકલ લઈને ફરીએ બધે આપણે. જોઈએ અત્યારે કોઈ દેખાતો છે નહીં ખાસ બીચ પર. ટિકિટ વારી લઈ લે. આવી ગયા છે આપણે સોમનાથ બીચ પર અને થોડો હળવો વરસાદ પડી રહ્યો છે. અને જે સાયકલ રેન્ટની વાત કરું તો અત્યારે સાયકલ રાઉન્ડ પર ગઈ છે, કોઈ સાયકલ અવેલેબલ છે નહીં. આ બધી સાયકલો છે ને આ લાંબો થઈ ગયો. એટલે બીચ જોઈ લઈએ એકવાર, પછી સાયકલનું સેટિંગ કરીએ કંઈક, અને બી સાયકલ લઈને આંટો મારવા જઈએ બધા. બીચ પર શોપિંગ કરવાની બી જગ્યા છે બધું, માળા ને મોતીઓ, નારિયેળ પાણી. બીચ ગંદો હોય પણ યાર, કચરો ફેલાઈ નાખ્યો બધા. ચલો આગળ જઈએ, અહીંયા છેક આગળ જઈએ. વરસાદ ના હોત તો મજા આવે, રેનકોટ વગેરે ફરી શકે બધા. કેમલ રાઈડ. સોમનાથ તો દરિયા કિનારો. આવી ને સાયકલ આપણી બે આવતી ને આપણી. ચલો તો ચાલુ કરીએ સાયકલ. આવી ગઈ
આઈ ના બુક કરતે રહો ચલો સાયકલ આવી ગઈ છે રાઈડ ચાલુ કરીએ આપણે સોમનાથ વોકવેની સાયકલો બધી ખખડી ગઈ છે પણ સ્ટીયરિંગ આખું હલે છે ઉપર રહી છે એ રીસી ઉભો રહે છે આખું સ્ટીયરિંગ હલે છે આખું પાછો છૂટું ના પડી જાય એક ટાયર આમ ને એક ટાયર આમ અને સ્ટીયરિંગ હાથમાં હાથમાં રહી જાય લેફ્ટ લે લેફ્ટ અહીંયાથી હા અહીંયા ચીકણું ચીકણું છે બધું બ્રેક બી નહીં સાયકલમાં જો બોગસ સાયકલો છે પણ હવે શું કરીએ વખતથી બ્રેક મારવી પડે છે સિક્યોરિટી બહુ ટાઈટ છે અહીંયા આગળ બાકી અહીંયા જે ડ્રોન સીન આવે એક નંબર આવે જે એક ફોટો પોઈન્ટ આવે જાવ મરીન લાઈન ચલાઈ જાય સામે સોમનાથ મંદિર દરિયાનું પાણી થોડું હવે આકાશ ક્લિયર થઈ રહ્યું છે એ બાજુ થયા છે અને સૂર્ય દેખાતો નથી આખું વીક આવું રહેવાનું એ ફોરકાસ્ટમાં દેખાડે છે રેની સિઝન 11 વાગે સવારના અને હેવી રેનફોલ ચાલુ છે બહાર રૂમમાં બેઠા છે એ થશે નહીં આજે લાગતું નથી કારણ કે બહાર કોન્સ્ટન્ટ વરસાદ ચાલુ છે એટલે થોડો ઘણો આજુબાજુ આંટા મારીએ છીએ રેનકોટ પહેરીને અને પાછા રૂમ પર આવીએ છીએ અત્યારે તો એ જ રૂટીન છે બાકી થોડો વરસાદ બંધ થાય તો વ્યવસ્થિત તૈયાર થઈને બહાર જઈએ થોડા ફોટોસ ક્લિક કરીએ 2:30 વાગ્યા છે બપોરના અને વરસાદ બંધ થઈ ગયો છે એકદમ થોડું વેધર ક્લિયર છે તો હવે જઈએ થોડા ફોટોસ ક્લિક કરવા માટે DSLRથી આજે કંઈ ખાસ એક્સપ્લોર થયું નથી જેવું એક્સપેક્ટેશન હતું એવું ફરાયું છે નહીં અત્યારે એટલે હવે ટાઈમ છે તો હવે ફરી લઈએ શું ખબર પાછો વરસાદ ચાલુ થઈ જાય સામે ટેમ્પો ઊભો છે એ આપણે ભાડે કર્યો છે એ આપણને અમુક 4-5 જગ્યા છે એ ફેરવશે મેઇન મેઇન કારણ કે અત્યારે થોડી સમયની કમી છે એકચ્યુઅલી અમે સવારના આવ્યા છીએ અહીંયા આગળ પણ સવારનો અહીંયા કોન્સ્ટન્ટ વરસાદ આવી રહ્યો છે એટલે અમે રૂમ પર જ છીએ ઇનફેક્ટ જેટલા બી ટુરિસ્ટ અહીંયા આવ્યા છે એ બધા રૂમ પર જ ફસાઈ ગયા હતા કોઈ બહાર નહોતું નીકળી શકતું તો અમે સવારે 2 કલાક ગયા હતા વોકવેમાં રેનકોટ પહેરીને આંટો મારવા સાયકલિંગ કરવા ચલો સ્ટાર્ટ કરીએ હવે હમણાં મંદિર બી દેખાડો થોડું નજીકથી આ એનો પ્રસાદ લીધો એરિયા લાડુ ચીક્કી આ 3D પેઇન્ટિંગ અહીંયા રહેવા દઈએ હમણાં આવીએ થોડો સમયની કમી છે આ DSLR બેગ લઈ લઈએ સવાર જો વેધર ડિસેન્ટ રહ્યું હોત તો 100% ઘણી બધી જગ્યા અત્યાર સુધી ફરાઈ ગઈ હોત આપણા વરસાદે 5-7 કલાક બગાડ્યા એ ના હોત તો પરફેક્ટ બધું ટાઈમ ટુ ટાઈમ થઈ જાય આપણું બાકી અહીંયા વેધરનું કંઈ કહેવાય નહીં ચોમાસામાં તો આવું જ રહેવાનું આખો દિવસ થોડો થોડો વરસાદ પડતો જ હોય મસ્ત રામભાઈ ચલો મસ્ત રામભાઈ ભાવનગર ના શું નામ છે મસ્ત રામ બાપુ ભાવનગર ફેરવો હવે મસ્ત મસ્ત ફેરવો હવે ચલો ફટાફટ છે આપણી પહેલી જગ્યા આજે બે શિવલિંગ દેખાય છે સ્વયંભૂ શિવલિંગ છે જાતે ઉત્પન્ન થયા છે જમીનમાંથી અને સ્વયં જે આ દરિયો છે એ આનો અભિષેક કરે છે સવારે આવે ત્યારે પાણી અહીંયા સુધી નહોતું સહેજ દૂર હતું પણ અત્યારે પાણી આ બાજુ આવી ગયું છે એટલે જો શિવલિંગ પર અભિષેક થાય છે પાણીનો
DSLR થી લઈએ એક ઝૂમ વિડિયો. આપણે ભાલકા તીર્થ, શ્રી ભાલકા તીર્થ ધામ. ભાલકા તીર્થ છે અહીંયા, હિસ્ટ્રી બી લખી હશે એનું કે કૃષ્ણ ભગવાન એમનો છેલ્લો શ્વાસ અહીંયા લીધો છે, એમને એમના પ્રાણ અહીંયા છોડ્યા છે કૃષ્ણ ભગવાન, અને હિસ્ટ્રી આપણે વાંચી હમણાં ત્યાં હશે લખેલી. આ છે હિસ્ટ્રી શ્રી ભાલકા તીર્થ મંદિરની. તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો, આ હિસ્ટ્રીને વાંચી શકો છો. આ એક અહીંયા કુંડ પણ છે પાછળ, કોઈ નાતું નથી પણ અત્યારે અહીંયા એના પાછળની જગ્યા. હવે જઈએ ત્રિવેણી સંગમ, ત્યાં કઈ ત્રણ નદીઓ મળે છે? એક તો હિરણ નદી, પછી કપિલા અને સરસ્વતી. ત્રણ નદીનું સંગમ થાય છે, દરિયા મળી જાય છે ત્યાં આગળ, એટલે એનું નામ છે ત્રિવેણી ઘાટ કે ત્રિવેણી સંગમ. આવી ગયા આપણે ત્રિવેણી ઘાટ, હિરણ નદી, કપિલા નદી અને સરસ્વતી નદી, ત્રણ એનું અહીંયા સંગમ થાય છે એટલે ત્રિવેણી ઘાટ છે. અને છેલ્લે પછી એ દરિયામાં મળી જાય છે. અને ત્રિવેણી ઘાટની બાજુમાં જ છે સોમનાથ મંદિર, એટલે અહીંયા ડ્રોન ઉડાવાશે નહીં, કારણ કે સોમનાથ મંદિરના અમુક એરિયામાં ડ્રોન ઉડાવવાની મના છે, કારણ કે આ ઝેડ પ્લસ સિક્યોરિટીમાં આવે જઈ રહ્યું. વાવ, એ બાજુ દરિયો છે પાછળ. આ નદીનું પાણી, આ નદી આવે છે હિરણ નદી સાસણગીરમાંથી, જે આપણાની પહેલાંના વિડીયોમાં જોયું હતું, મગર હતા બધા એ વિડીયો સાસણગીરવાળો. ત્યાં છે સોમનાથનું મંદિર. હા, આપણે સવારે ત્યાં ગયા હતા એ બાજુ. એ જે પોઈન્ટ છે ને ત્યાં એન્ડ થઈ જાય છે પેલું સાયકલિંગનું રૂટ છે ને, જે શું વોકવે ત્યાં પતી જાય છે, ત્યાં ઉભા રહેવાની જગ્યા છે. અને પાછળ જ છે મંદિર, આવી રહ્યું નહીં આની પાછળ, પણ હવે આખું મંદિરની નજીક છે એટલે અહીંયા ડ્રોન ઉડાવશે નહીં. બાકી અહીંયા એટલો મસ્ત ડ્રોન વ્યૂ આવે જે ઉડાવવા મળે તો સુપર. ત્રિવેણી ઘાટ, આ ઘાટ છે નીચે એકચ્યુઅલી, એ બાજુ ત્યાં બી જઈએ. ટાઈમ ઓછો હોય યાર, ટાઈમ વધારે તો વધારે મજા આવે, શાંતિથી ફરી શકે. સોમનાથ આવો તો અહીંયા તો આવું છું.
પીસફુલ લઈ જાય આગળ યાર, મજા આવી ગઈ, માઇન્ડ ફ્રેશ થઈ જાય. અને ઉપર સામે કાળા વાદળ થઈ ગયા એટલે ક્યારે બી વરસાદ પડી શકે છે. એની પહેલાં આપણે બે ત્રણ જગ્યા બીજી ફરાય તો ફરી લઈએ, છાંટા પડવાના શરૂ થઈ ગયા છે. ચાલો ફટાફટ ટેમ્પોમાં જઈએ આપણે છકડામાં. ચાલો હવે નેક્સ્ટ જગ્યા પૂછીએ ભાઈને કઈ છે અને ત્યાં જઈએ. એની પહેલાં એક નારિયેળ પી લઈએ આપણે, ફર્સ્ટ ક્લાસ. કેટલાનું છે નારિયેળ? 340 મલાઈસમાં આવશે. એમાં જોઈએ મને, નાની મોટી સાઈડ હોય 40 બે કરો ને. પાછળ છે ગીતા મંદિર, કૃષ્ણ ભગવાન ચરણ પાદુકા છે એમના. હા બધે જવું છે, હા જઈ આવીએ ફટાફટ. શ્રી બલદેવજી મંદિર, બલદેવજી ગુફા, તો અહીંયા આગળ બે ત્રણ મંદિર છે અને અગેન એકદમ કામ જગ્યા છે, પીસફુલ નદીના કિનારે. અને સામે જે ઝીણું ઘર દેખાય છે ત્યાં આગળ એ મુરારી બાપુનું છે. બંને બાજુ નદી છે, એ બાજુ બી અને આ બાજુ બી, અને વચ્ચે એમનું ઘર છે એરિયો, જે બંગલો દેખાય છે નાનકડો, ત્રણ માળનો એરિયો. આગળ ત્રિવેણી ઘાટ, અને આગળ ત્રિવેણી ઘાટ છે, આ નદી જાય છે અને આ નદીના કિનારે મંદિરો છે એરિયા. હવે ક્યાં જઈશું ભાઈ આપણે? ગણપતિ ગુફા તો જો કલ આસુ જૂનું મંદિર લાગે છે, સૂર્ય મંદિર, સૂર્ય કુંડ, જોરદાર છે યાર હુંડો. સામે છે શેખ, નીચે જોરદાર છે ને. ગુફા જો સામે
આજે સૂર્યકુંડ અને એક બહુ જૂની ગુફા જઈ રહી તો નીચે કુંડ જેવું છે, સામે સૂર્ય ભગવાનનું મોઢું છે, અહીંયા એક મૂર્તિ છે. ચલો જઈએ, હવે પૂછીએ ભાઈને કઈ જગ્યા બાકી છે હજી. એ ભાઈ કહેશે બહુ જલ્દી જલ્દી ફરી ના જાય લોકો, શું કરીએ ટાઈમની કમી. 6:30 થયા છે, 9:30 આપણી બસ છે અમદાવાદની. ઓલિમ્પિક અને હવે છેલ્લી જગ્યા આવી ગઈ છે શ્રી રામ મંદિર, પછી જોઈએ કે બાકી રહે છે કે નહીં. પૂછી લઈએ ભાઈને, એની પહેલાં આપણે અહીંયા દર્શન કરી લઈએ. સામે સોમનાથ મંદિર, સ્ટ્રેટ એન્ટ્રન્સ જો ખાલી બાણવાળો, મસ્ત જગ્યા છે આવી, મંદિર મસ્ત છે. આવી ગયા છે પાછા આપણા હોટલ પર, સાગર દર્શન, સાગરના દર્શન દરિયાની બિલકુલ સામે, સોમનાથ દર્શન પૂરા. વાવ, એન્જોય ધીસ બ્યુટિફુલ વ્યૂ. વાદળા ઘેરાયા છે ઉપર, વરસાદ પડવાનો છે સખત. આવી ગયા છે આપણે સોમનાથ દર્શન પૂરા કરીને, હોટલ પર પાછા આવી ગયા છે. આ વિડીયો રાખી અહીંયા સુધી જ છે. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો. 9,500 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, ફક્ત 500 બાકી છે 10,000 માટે. સો સબસ્ક્રાઈબ ટુ ધ ચેનલ, મળે નેક્સ્ટ વિડીયોમાં. સી યુ સૂન.